दक्षिण देश की गादी में अमे नवमा आचार्य छे नाइंथ आचार्य ओके फर्स्ट रघुजी महाराज ये नाम रखो जरूरी नहीं ना ये तो मारो जो इस नाम तो छे ओके अने स्वामी भगवान जो कुल हतो जेमा ई पोतो जन्म हता जे कुल में एने धर्म कुल तरीके कहेवाय छे धर्म कुल धर्म कुल में जे पुरुष नो जन्म थयो होय एमाथी जेनी ऊपर सत्संग समाज साधु संतो राजी को होय ए व्यक्ति गादी पर आवे गादी पर आरूढ़ अने आचार्य महाराज कहता गादी पति नो जो कर्तव्य होय ए संप्रदाय नो प्रचार प्रसार सिद्धांतों नी पुष्टि संतो ने दीक्षा आपवी मंदिर नी प्रतिष्ठा करवी ए बधा होय छे अरे भक्तो ने प्रेरणा आपवी आ बधा मुख्य कार्य होय छे બાકી તમે જે પછી પૂછો હું તમને એનો સ્પેસિફિક જવાબ આપું હા એ સમજી ગયો કારણ કે બધું બહુ લાંબુ લાંબુ થાય લાંબુ થશે આમ ઇતિહાસ તો બહુ લાંબો છે હા બહુ લાંબો પણ ટૂંકમાં તમારે આજે હું એક આપ તમે રેકોર્ડિંગ જ કરો એટલે હું તમે પછી એમાંથી તમારે લખી લઈશ હા લખ બરાબર છે આ મંદિર 190 વર્ષ પહેલા પૂરા થયા આજે ઓકે આજે નહીં આપણે બે દિવસ પહેલા કાલ તક સુદ બારાસાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શરૂઆત તે દિવસે હા એટલે 190 વર્ષ થયા આમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો બાંધ્યા એમાં અમદાવાદમાં પહેલું મંદિર બાંધ્યું એમાં નંદનાયણદેવ પધરાવ્યા બીજું મંદિર ભુજમાં બાંધ્યું એમાં પણ નંદનાયણદેવ પધરાવ્યા એકમાત્ર વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે આ મૂર્તિ ચમત્કારિક છે આનો ઇતિહાસ પણ બહુ રોચક છે વડોદરાના સુરસાગરમાંથી સ્વયં પ્રગટ થયેલી આ મૂર્તિ છે આ કોઈ બનાવી નથી આ મૂર્તિને પછી સ્વામી ભગવાને મુક્તાન સ્વામી જેવા મોટા સંતોને પાસેથી મૂર્તિ વડોદરા મંગાવી પ્રતિષ્ઠા કરી 1600 પૂજન કર્યું શંખ ચક્ર અને ગદા અને પદ્મ ચાર આયુધ હોય છે વિષ્ણુનારાયણના ચારે ચાર આયુધો ઓર્ડરમાં હોવા જોઈએ પણ એ મૂર્તિમાં ઓર્ડરમાં નહોતા એટલે એ વખતે પંડિતોએ કીધું કે આ મૂર્તિઓની અંદર જે શંખ ચક્ર ગદા પદ્મ છે એનો ઓર્ડર ક્રમમાં નથી એટલે સ્વામી ભગવાને માથે કપડું ઢાંક્યું હતું કે આમ કપડું આમ કાઢ્યું ને એ ઓર્ડર થોડું મૂર્તિ આ મૂર્તિ બહુ ચમત્કારિક છે વર્ષોથી અહીંયા જે ભક્તો દર્શન કરવા આવે છે એમને સુખી કરે છે સ્વામી ભગવાનનો સિદ્ધાંત છે મારો આશ્રિત છે કે આ પૃથ્વી વિશે એનો જન્મ થાય એ દુઃખી ન કરવો મારો જે કંઠી ધારક આશ્રિત હોય એને મારો મંત્ર લીધો હોય એ મારા હૃદયમાં શરણાગતિ સ્વીકારતો હોય બરાબર છે એના માટે લક્ષ્મીનારાયણ દેવ
પછી ચોથું મંદિર એમણે કર્યું જૂનાગઢમાં, અને રાધારમણ પધરાવ્યા, ધોલેરામાં મદન મોહનજી પધરાવ્યા, અને ગઢપુરમાં છેલ્લું મંદિર કર્યું એમણે ગોપીનાથજી પધરાવ્યા. આ બધા મંદિરો સ્વયં સ્વયં સ્વામીને બનાવેલા છે. આમાં ઈંટો પણ મહારાજે જાતે પોતે મસ્તક પર લાવીને છત્રીશીરો લાવ્યા હતા. ઘણા બધા ચરિત્રો ઘણી બધી લીલાઓ કરી છે. સત્સંગી માત્ર ને આવું બધું જાણવાથી બહુ ઉપમાન થાય જે સત્સંગી હોય ને. હવે બેઝિકલી શું છે કે સ્વામિનારાયણનો જે ભક્તો હોય ને એને સ્વામિનારાયણ ભગવાને કરેલા કાર્યોમાં જરા દિલચસ્પી વધારી થાય. અરે એ વખતે ભક્તો કેવી રીતે રહેતા હતા, એમનું જીવન કેવું હતું, સંતોનું જીવન કેવું હતું, એ બધામાં એને રસ વધારે પડે. એટલે બહુ ચરિત્રો કર્યા છે. એટલે એનો આનો ઇતિહાસ તો બહુ વધારે છે, વિશેષ છે. તમને એવું હશે તો એક પુસ્તિકા આપણે બહાર પાડી છે, એ પુસ્તિકા તમે એમને પાડી દેશો અને એમાંથી તમને માહિતી મળી જશે. સ્પેસિફિક તમારે કંઈ બીજું જાણવું હોય તમે? તમે જ્યારે કોલેજ કરતા હતા તમને એવું કઈ રીતના વિચાર આવ્યો કે મારે સંપ્રદાયમાં જવું છે? એટલે એમાં વિચાર આવવાનો પ્રશ્ન જ નથી. સત્સંગની ડિમાન્ડ થઈ, સાધુ સંતો બધા ભેગા થયા, એની જરૂરિયાત ઊભી થઈ, એમણે અમારો સંપર્ક કર્યો, અમારા પરિવારનો અમને વાત કરી, અને અમે સહર્ષે પ્રસ્તાવ સ્વીકાર્યો, અને સાધુ સંતોની માંગણીને કારણે અમે આગળ વિતરાયા. એટલે કોલેજમાં હતા ત્યારે તો પ્રશ્ન જ નહોતો, ખ્યાલ આવ્યો ને. અમને તો 2003માં ગાદી પર આરૂઢ થયા એના બે વર્ષ પહેલાં જ અમારો સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ આવી રીતે તમને અમે બેસાડવા માંગીએ છીએ. એમાં ઈચ્છા વ્યક્ત કરી હતી, કારણ કે મારા ગ્રાન્ડ ફાધર રાધારમણ પ્રસાદજીનું નામ હતું, અને એમના ફાધર લક્ષ્મી પ્રસાદજી મહારાજ એ વડતાલ ગાદીના ચતુર્થ આચાર્ય હતા. હી વોઝ ધ ફોર્થ આચાર્ય, અને એ 1909માં એ સત્સંગમાંથી નીકળી ગયા હતા. અને એ પછી સહેજે સહેજે અમારો અમે કહ્યું એટલે અમે બેકગ્રાઉન્ડ આખું. આપણે દેશમાં કેટલા હશે આપણા મંદિર? આમ તો નાના મંદિરોની સંખ્યા તો બહુ છે, લગભગ 750 થી ઉપર તો મંદિરો વડતાલના જ છે. અને ગઢપુર જુનાગઢના બધા ભેગા કરીએ ને, આપણે ગઢપુરમાં પુરાણી સ્વામી કેટલા મંદિરો હશે, નાના નાના હરિ મંદિરો, હરિ મંદિરો 800 જેવા ખરા ને. જુનાગઢમાં લગભગ સંખ્યા 300 ઉપર છે. ક્યાં બતાવે? એટલે 1200 થી 1300 છે ને નાના મોટા મંદિરો હશે ગામડે ગામડે. વડતાલ ગાદીના, વડતાલ ગાદીના અમદાવાદ જુદું વહીવટ ખાતા બીજું. અમારે ત્યાં શું છે, ભગવાન સ્વામિનારાયણ છે ને એક પદ્ધતિ દાખલ કરેલી છે કે બહેનો ભક્તો પણ છૂટથી ભજન કરી શકે, એના માટે ગામડે ગામડે બહેનોના મંદિર એક્સક્લુઝિવલી જુદા હોય છે. દરેક ગામડામાં બે મંદિર હોય, એક મુખ્ય મંદિર કહેવાય, એમાં પુરુષો બહેનો બે જઈને સત્સંગ કરી શકે, એક એક્સક્લુઝિવલી બહેનોનું કહેવાય, એમાં ફક્ત બહેનો જ જઈને સત્સંગ કરે. એમાં બહેનો પોતાના જે કંઈ ઉત્સવ ઉજવવા હોય, જે કંઈ ભજન કરવું હોય, એમ સંખ્યા વધી જાય. ખ્યાલ આવે ને તમને? હા, સમજી ગયું. ડબલ થાય એટલે કેટલા, લગભગ એવા કેટલાય ગામડાઓ છે આપણે વિદેશમાં છે ને. આપણે દેશમાં મંદિરો ખરા ને, વિદેશમાં અમેરિકામાં લગભગ આશરે 7-8 મંદિરો વડતાલ ગાદીના છે. અને બીજે બધી અમુક કન્ટ્રીમાં કેવા હોય કે ઘરમાં જ હરિભક્તોએ મંદિર કરી નાખ્યું હોય, સંખ્યા જાજી ન હોય, જેમ કે કોઈ જર્મનીમાં રહેતું હોય, કોઈ ઓસ્ટ્રેલિયા રહેતું હોય, કોઈ દુબઈ રહેતું હોય, તો ત્યાં સંખ્યા જાજી ન હોય એટલે શું કરે કે પોતાનો એક રૂમ છે ને એને જ મંદિરમાં કન્વર્ટ કરી નાખે, અને એક સ્પેશિયલ દિવસે રજાના દિવસોમાં ગેધર થાય, ભજન કરે, આરતી કરે. એટલે એને આપણે મંદિર ન કહી શકીએ, મીન્સ કે ઓફિશિયલી ઘર મંદિર. ઘર મંદિર લોકો આરતી કરે છે, રૂમ આપણે કહી શકાય. મારે જાણવું હતું ઘણું બધું. શાંતિજી આવીશ એક દિવસ. હું સારું સારું વાત. આપણે શાંતિજી આવશું, તમે મહોત્સવ ચાલે છે એટલે કશો વાંધો. તમે મારો ટાઈમ 5 વાગે થી રાત્રે 2 વાગે સુધી હોય છે. મારી ઉપર બીજા સાહેબ છે, મારી જ્ઞાન ની ઈચ્છા હતી. મેં કીધું મારે અમારે લોકો સત્ય જાણવું એટલા માટે અમારા માટે જરૂરી છે, જેથી કરીને ઓરિજિનલ વાત લોકો સુધી પહોંચે. કારણ કે આમાં શું હોય છે કે જ્યારે એક કોઈ વસ્તુનો વ્યાપ વધી જાય ને, પછી એને અલગ અલગ રીતે લોકો જોતા થઈ જાય. ચાર આંધળા ભેગા થઈને હાથીનું વર્ણન કરે ને તો બધું વર્ણન જુદું જુદું. હાથીના પગ પકડીને કહેતા હાથી તો પિલર જેવો છે, એક વખતે હાથી તો દિવાલ જેવો છે, એક વખતે દોરડા જેવો છે, પણ એમ ન થાય. દરેક જગ્યાએ પ્રોપરલી સમજીએ નહીં જ્યાં સુધી ખોટું છે બધું. હવે અમારી જે ફિલોસોફી છે ઓરિજિનલ છે, લોર્ડ સ્વામિનારાયણે જે વસ્તુ કીધી છે અમે એમાં જરા પણ ફેરફાર કર્યા વગર એઝ ઇટ ઇઝ આજે 200 વર્ષે પણ એ જ રીતે પ્રસ્તુત કરીએ છીએ. બાકીના લોકો પોતપોતાના મત પ્રમાણે પ્રસ્તુત કરે છે. હા, દરેકને બદલાય. હવે સમાજને જે રીતે અપેક્ષા હોય
હવે અમારો તો કર્તવ્ય છે કે અમે ભગવાન સ્વામિનારાયણ સ્થાને બેઠા છીએ, એટલે અમારે લોકોને સત્ય કહેવું, શિક્ષાપત્રીમાં જે કંઈ ભગવાને આજ્ઞા કરી હોય એ પ્રમાણે લોકોને સમજાવવા, પ્રેરણા કરવી. કારતકનો સમય ભગવાન સ્વામિનારાયણે બાંધેલો છે, આ ફિક્સ છે, મેન્ડેટરી છે, કમ્પલસરી છે. કારતક સુદ નોમથી પૂનમ 7 દિવસ આ ઉજવાય. આમાં લોકો ગામો ગામથી આવે, કોઈ બોમ્બેથી, કોઈ ફોરેનથી, કોઈ ગામડે ગામડેથી, આથી બધા ભાથું લઈ જાય. મોક્ષનું કથા વાર્તા થાય, સંતોનો સમાગમ થાય, દેવ દર્શન થાય, બરોબર છે, એનો મહિમા વધે. એના કારણે ગઈકાલે જે છોકરો ઇન્સ્પિરેશનલી મને કહેતો હતો કે હું મોટો થઈશ ને સુખી થઈશ ને તો મારે મારા દેવ માટે આ કરવું છે, એ અત્યારથી જ એવું ભાથું બાંધીને ગયો છે, એવો સંકલ્પ કરીને ગયો છે. કારણ કે એના હૃદયમાં એને એવો મહિમા થયો ને. હવે એનો માહોલ આખો અલગ હોય છે. હવે જેમ કે અમારા અનિલભાઈ છે, વર્ષોથી સત્સંગની અંદર બહુ આગેવાન તરીકે હોય, હવે એ વર્ષોથી રાહ જોતા હોય આ માહોલની. અમારા મુંબઈથી મુખી પરિવાર છે, અમારા મેધપુરના ઘણા બધા બહુ સારા સારા હરિભક્તો વર્ષોથી રાહ જોતા હોય, ક્યારે ફંક્શન આવે, ક્યારે અમે એટેન્ડન્સ આપીએ, ક્યારે અમે દર્શન કરીએ, એટલે આ એક પ્રકાર છે. એવી રીતના બીજું કે અહીંયા વ્યક્તિવાદી ફિલોસોફી નથી, બરાબર છે. અમારી સંપૂર્ણપણે ઉપાસના ઈશ્વર મુખી છે, ભગવાન અને ભગવાનના અવતાર. અને હિન્દુ ધર્મ અને હિન્દુ વૈદિક ધર્મ, વૈદિક ધર્મે માન્ય કરેલી જ વસ્તુ કરવાની, નવીન કંઈ કરવાનું નહીં, જે પરંપરા છે એને વળગી રહેવાનું, આધુનિક પદ્ધતિ નહીં અપનાવવાની. આધુનિક પદ્ધતિઓ તમે સમાજમાં, બિઝનેસમાં કે કર્મમાં કે પોલિટિક્સમાં અપનાવો એ વસ્તુ અલગ થઈ ગઈ, એનાથી કોઈનું કલ્યાણની વાર્તા બગડતી નથી. ધર્મની અંદર બહુ વધુ પડતું નવીનીકરણ છે ને, ક્યારેક તમને જુદી દિશામાં લઈ જાય, તમારો ફોકસ એમાં થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને પહેલું મંદિર અમદાવાદમાં કર્યું, ફર્સ્ટ ટેમ્પલ 1822 કર્યું, બરાબર. હવે એ મંદિર જ્યારે થયું ને, ખૂબ ધામધૂમી થઈ, ખૂબ ધામધૂમી થઈ. કાંકરિયા સરોવરે સ્વામિનારાયણ એક ચરિત્ર પોતે કીધું, આ બધું અમે જોયું, એટલે અમને અંતરમાં ઉદ્વેગ થયો. અંતરમાં અમને ઉદ્વેગ થયો, બહુ માણસોને જોયા, બહુ બધો ભીડો જોયો, બહુ રોશની જોઈ, એટલે અમે બધું છોડી છાડી અને જંગલમાં જતા રહ્યા. જેતલપુર પાસે ધોળકા ગામ છે અને આ ગણેશ રાયણોની, એ રાયણોની બોલી હતી, રાયણો નામનું એક ઝાડ આવે ને, જંગલ હતું રાયણનો, એ રાયણોનો જંગલમાં સ્વામિનારાયણ એકલા જતા રહ્યા. શા માટે? એ કે અમને આ ભૌતિક જે વાત છે ને એ અમને પસંદ નથી, એમાં અમારું ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે. પરમેશ્વરના ચરણારવિંદથી વિશેષ આ જગતમાં કાંઈ છે નહીં. હવે એ ચરિત્ર એમણે કર્યું, પોતે તો પુરુષોત્તમ નારાયણ છે, પોતે માણસ રૂપે આવ્યા હતા, એટલે એમને આપણને એવું સમજાવ્યું છે, બહુ શોબાજીમાં ફસાવવું નહીં. ગ્લોબલાઇઝેશન ઇઝ મસ્ટ, પણ એમાં છે ને એ જ અંતે સર્વસ્વ નથી. ફેથ બહુ મોટી વસ્તુ છે. તમે કાશી જાઓ, તમે ઉજ્જૈન જાઓ, ત્યાં ગમે તેવી સગવડતા ન હોય પણ લાખો માણસો આવતા હોય, શા માટે? ફેથ. અયોધ્યા શા માટે? ફેથ, બરાબર છે. હમણાં છઠની પૂજા કરી યુપીના નોર્થ ઇન્ડિયન ભાઈઓએ, 10 કરોડ લોકોએ કરી, પરંપરાથી કરી. હવે અમે ફેથને અમે સાચવવાવાળા છીએ, અમારે તો એ મેઇન કામ છે. અમારે કોઈને અમારામાં પર્સનલી ઇમ્પ્રેસ કરવા નથી, એ બધું કામ હીરો હિરોઈનોનું હોય છે. આપણું છે ને કામ જુદું છે. તમે આવો, વળતા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરો, એનો મહિમા કરો, એની પ્રદક્ષિણા કરો, જે કાંઈ તમે સેવા કરવી હોય એના માટે કરો, એ તમારો ભાગ કરશે. મારા વિશેષ છે. હવે જગતમાં અલગ અલગ પ્રકારનું હોય, ઘણી વખત શું હોય કે આર્ટિફિશિયલ નું જોર વધી જાય, પૈસા વાળો થઈ શકે છે. ઓરિજિનલ હીરો પહેરે તો પથ્થર છે, પથ્થર જેવી વસ્તુમાં જો આવી ફિલિંગ આવતી હોય, સોનામાં લોકો નહીં પહેરી શકતા, તો ઘણા બગસ રમ પહેરતા હોય છે. અંતે તો એના હૃદયમાં એવું હોય જે દિવસે ભગવાન કાંઈક સુખી કરશે ને તો ઓરિજિનલ પહેરે છે. તો આ તો ઓરિજિનલ સંપ્રદાય કલ્યાણ માટેનો છે. તમને પથ્થરમાં એવી ફિલિંગ આવતી હોય તો તમે ભગવાન વિશે આપી જાય સારું. તો જય સાંભળે, જય સાંભળે. તમે મને બહુ